नमस्कार विद्यार्थी मित्रों, हूँ योगानंदी અરુણા નવ્યુ સ્કૂલની વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ભણીશું. આ અગાઉ પણ આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે એકમ નંબર 2 દિલ્હી સલ્તનત વિષય જોઈશું. હવે પ્રાચીન કાળથી જ આપણી દિલ્હી એ રાજનીતિના કેન્દ્રમાં હતું અને તેમાં ઘણા બધા શાસકો આવી ગયા. આમ ઉત્તર ભારતના રાજ્યોમાં વિશાળ વિસ્તારમાં રાજ્ય કરતા શાસકો અને તેના રાજ્ય વિસ્તારને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ દિલ્હી સલ્તનતમાં ઘણા બધા શાસકો હતા. તેઓ તુર્કના અને તેઓએ શાસન કર્યું. તેમાં 5 વંશો શાસક કરતા હતા, જેમ કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આપણે આ દિલ્હીના સલ્તનતના શાસકોના અનેક પ્રકારના વંશો અને તેના રાજ્યો વિશે જોઈશું. આ અગાઉ આપણે પહેલો પાઠ કે રાજપૂત યુગના શાસકો અને નવા રાજ્યો તેના વિશે ચર્ચા કરી. તેમાં આપણે છેલ્લે જોયું હતું કે તરાઈનું યુદ્ધ થાય છે અને આ તરાઈના યુદ્ધમાં સાઉદીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ, હવે બંને વચ્ચે યુદ્ધ થાય તેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને સાઉદીન ઘોરીની જીત થાય છે અને તેની જીત થતાં તે દિલ્હીમાં સત્તાનો પાયો નાખે છે અને ત્યારથી આ દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે. તેમાં પહેલો વંશ આવે છે ગુલામ વંશ. આ ગુલામ વંશની શરૂઆત કુતબુદ્દીન ઐબક, હવે સાઉદીન ઘોરીએ સત્તાનો પાયો નાખ્યો અને ત્યારબાદ આવે છે તેમનો ગુલામ કુતબુદ્દીન ઐબક. આ કુતબુદ્દીન ઐબક છે તે મામલુક વંશનો રાજા હતો અને તેમણે પોતાનું શાસન જમાવવા માટે 5 વર્ષ સુધી સતત પ્રયત્નો કર્યા હતા. છેલ્લે તેમનું ઈસવીસન 1210માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જતાં તેમનું અવસાન થાય છે અને કુતબુદ્દીન ઐબકનું અવસાન થતાં તેમનો જમાઈ ઇલ્તુતમિસ દિલ્હીની ગાદી ઉપર આવે છે અને આ ઇલ્તુતમિસ સૌથી શક્તિશાળી રાજા હતો અને તેમણે પોતાની સત્તાને સર્વોપરી બનાવવા અનેક પ્રયત્નો કર્યા હતા, જેમ કે તેમણે ચહલગાનની વ્યવસ્થા કરી હતી. ચહલગાન એટલે કે 40 તુર્ક અમીરોનું દળ. આ અમીરો દ્વારા તેમને આર્થિક સહાય મળતી અને અનેક પ્રકારની તેમને મદદ મળતી હતી. તેથી તેમણે ચહલગાનની સ્થાપના કરી અને તેની રાજધાની લાહોરથી દિલ્હીને બદલે છે. લાહોર તેની રાજધાની હતી, તેમાં બદલીને તેને દિલ્હી કરે છે. હવે ઇલ્તુતમિશનું અવસાન થતાં તેમને ઘણી વખત વચમાં એવી પણ પરિસ્થિતિ આવી કે જેમાં ઇલ્તુતમિશને પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરવાનો હતો અને આ ઉત્તરાધિકારી પસંદ કરવા માટે તેમના પુત્રોને પ્રયત્નો કર્યા, પરંતુ તેમના પુત્રો તેમને રાજા બનવા યોગ્ય લાગતા ન હતા. તેથી ઇલ્તુતમિશે તેમના પુત્રોને બદલે તેમની પુત્રી એટલે કે રજિયા સુલતાનાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે છે અને ઇલ્તુતમિશનું અવસાન પછી થોડા સમય બાદ રજિયા સુલતાના દિલ્હીની ગાદી ઉપર આવે છે અને આ રજિયા સુલતાના એક સ્ત્રી એટલે કે પ્રથમ શાસક કરતા રજિયા સુલતાના આવે છે અને રજિયા સુલતાના તેમના ભાઈઓ કરતાં પણ વધુ શક્તિશાળી અને સક્ષમ હતી. આવું ત્યારના ઇતિહાસકારોએ પણ સ્વીકાર્યું છે કે તેમના ભાઈઓ કરતાં રજિયા સુલતાના સક્ષમ અને કાબેલ છે. તેથી રજિયા સુલતાનાનું સત્તા આવે છે, પરંતુ પહેલાંની વિચારસરણી અનુસાર સ્ત્રીને શાસક કરતા બનાવવામાં આવતી ન હતી. તેથી આ રજિયા સુલતાનાના ઘણા બધા વિરોધ થાય છે
અને અમીરો પણ સત્તાલાલસુ બની તેમનો અંદર ઝઘડા થાય છે અને રજિયા સુલતાનાનું ગાદીનું અને તેના શાસનનો અંત આવે છે અને ત્યારબાદ રજિયા સુલતાનાનો સત્તાનો અંત આવતા રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ જાય છે અને અમીરો તેમના ભાઈ નાસરુદ્દીનને ગાદીએ બેસાડે છે હવે રજિયા સુલતાના પછી નાસરુદ્દીન આવ્યો આ નાસરુદ્દીન સત્તા સ્થાપે છે અને તેમણે 21 વર્ષ સુધી શાસન કર્યું અને નાસરુદ્દીન પછી તેમનો ભાઈ એટલે કે ગ્યાસુદ્દીન બલબલ દિલ્હીની ગાદી આવે છે આ ગ્યાસુદ્દીન બલબલે ઘણા બધા કાર્યો કર્યા હતા તેમણે જે ઇલ્તુત્મિશે ચહલગાનની સ્થાપના કરી હતી તેને તોડી પાડે છે કોણ તો કે ગ્યાસુદ્દીન બલબલ ચહલગાનને નાશ કરે છે શું કામ કારણ કે તેમની બહેન રજિયા સુલતાના જ્યારે દિલ્હીની ગાદી ઉપર હતી ત્યારે ચહલગાન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એક રાજાના પદને વિરોધ કરતા તેમના ઉપર આક્રોશ પેદા કર્યો હતો અને આ કારણે ગ્યાસુદ્દીન બલબલ આ ચહલગાનનો નાશ કરે છે અને રાજાના પદને મજબૂત બનાવે છે અને ત્યારબાદ તેઓ સાહિત્ય અને કલાનો પોષક પણ હતો અને તેણે 22 વર્ષ સુધી શાસન કર્યું અને ત્યારબાદ પછી આ ગુલામ વંશનો અંત આવે છે અને ગુલામ વંશનો અંત આવતા ખલજી વંશની શરૂઆત થાય છે ગુલામ વંશ પછી ખલજી વંશ હવે ખલજી વંશનો સ્થાપક એટલે કે જલાલુદ્દીન ખલજી હતો જલાલુદ્દીન ખલજીએ 6 વર્ષ સુધી શાસન કર્યું અને જલાલુદ્દીન ખલજી પછી આવે છે અલાઉદ્દીન ખલજી એ ખલજી વંશનો સૌથી શક્તિશાળી શાસક ગણવામાં આવે છે અને તેમણે પ્રજાવત્સલ માટે ઘણા બધા કાર્યો પણ કર્યા હતા અને તેમણે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યો ઉપર પોતાનું શાસન જમાવ્યું હતું અને તે બધા વિસ્તારોને પોતાના બનાવ્યા હતા આ ઉપરાંત તેમણે દાગ અને ચહેરા પદ્ધતિ અમલમાં મૂકી હતી દાગ અને ચહેરા પદ્ધતિ અત્યારમાં કંઈક ક્રાઇમ એવો બને તો ગુનેગારને પકડવા માટે તેની ફેસ રીડર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો આવી જ પદ્ધતિ અલાઉદ્દીન ખલજીએ તેના સમયમાં અમલમાં મૂકી હતી તેમના સૈન્યના લશ્કરો અને તેમના પશુઓને જાણકારી માટે દાગ અને ચહેરા પદ્ધતિની યોજના અમલમાં મૂકી આ ઉપરાંત તેમણે ભાવ નિયમન બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી જેવી ઘણી બધી સુધારાઓ તેમણે કર્યા હતા હવે ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજીનું અવસાન થતાં ત્યારબાદ રાજ્યની વ્યવસ્થા કથળે છે અને ત્યાર પછી આવે છે તુઘલક વંશ હવે તુઘલક વંશની શરૂઆત કરનાર એટલે કે ગ્યાસુદ્દીન તુઘલક પછી આવે છે મુહમ્મદ બિન તુઘલક અને આ મુહમ્મદ બિન તુઘલક એ તુઘલક વંશનો સૌથી શક્તિશાળી શાસક અને તેમણે ઘણા બધા કાર્યો પણ કર્યા હતા તેમને પ્રતિભાવંત સુલતાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની યોજનાઓ તો કે દિલ્હીથી દુલતાબાદ જેણે દિલ્હી રાજધાની તો કોણે બનાવી હતી તો કે ઇલ્તુત્મિશે લાહોરથી દિલ્હીને રાજધાની બનાવી હતી હવે આ દિલ્હીને રાજધાની બદલી અને દુલતાબાદને રાજધાની બનાવે છે અને મુહમ્મદ બિન તુઘલકે પોતાના પ્રતીક મુદ્રા પ્રયોગ જેવી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી પરંતુ આ યોજના વ્યવસ્થિત આયોજનવાળી ન હતી અને તેમાં યોગ્ય વહીવટ જોવા મળતો ન હતો જેના કારણે તેમની તમામ યોજનાઓ અસફળ રહે છે તેથી તેને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે અને ત્યાર પછી તેના સમયમાં આફ્રિકન મુસાફર એટલે કે ઇબ્ન બતુતા ભારતની મુલાકાત લેવા માટે
આવે છે અને મુહમ્મદ બિન તુગલકની સત્તાનો અંત આવે છે અને એનો પિતરાઈ ભાઈ એટલે કે ફિરોજ શાહ તુગલક ગાદી આવે છે. ફિરોજ શાહ તુગલક અને તેના સમયમાં તૈમૂર લંગોનું આક્રમણ થાય છે. ત્યારનો સમય હોય ઈસવીસન 1398-99. હવે 1398-99માં તૈમૂર લંગો આપણા ભારત દેશ ઉપર આક્રમણ કરે છે અને આ આક્રમણોને કારણે તેનો સત્તાનો અંત આવે છે. એટલે કે અહીં તુઘલક વંશનો અંત આવતા નવો વંશની શરૂઆત થાય છે. તે વંશ છે સૈયદ વંશ. સૈયદ વંશની શરૂઆત કરનાર ખિજરખા હતો અને ત્યાર પછી આવે છે લોદી વંશ અને આ લોદી વંશની શરૂઆત કરનાર બહલોલ લોદી તે એક પ્રથમ અફઘાન શાસક હતો અને બહલોલ લોદી પછી તેમના લોદી વંશનો સૌથી છેલ્લો શાસક ઇબ્રાહિમ લોદી. હવે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતનું યુદ્ધ થાય છે. આ પાણીપતનું યુદ્ધ ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થતાં બાબરને સામે ઇબ્રાહિમ લોદી હારી જાય છે અને ઇબ્રાહિમ લોદી હારતા લોદી વંશનો અંત આવે છે અને મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. હવે આપણે જોઈશું તેનો રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા દિલ્હીની રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રમાં સુલતાન હતો. આ અગાઉ આપણે જ્યારે પહેલા પાઠની વાત કરી કે રાજપૂત યુગનું રાજ્ય વ્યવસ્થા તેની રાજ્ય વ્યવસ્થા અને દિલ્હીના રાજ્ય વ્યવસ્થામાં તફાવત જોવા મળે છે. દિલ્હીની રાજ્ય વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાન જ તમામ પ્રકારના નિર્ણયો લેતો હતો અને તેઓ અધિકારોની નિમણૂક પણ કરતો હતો. તેના સર્વોચ્ચ સેનાપતિ અને કારોબારીનો સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશ વગેરે જેવા અધિકારો જોવા મળતા હતા અને તેમનું મુખ્યમંત્રી મંડળ હતું. હવે સુલતાને જ્યારે મદદની જરૂરિયાત હોય ત્યારે તેમાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવી હતી અને મંત્રીઓ અને અધિકારોની નિમણૂક સુલતાન દ્વારા કરવામાં આવતી. હવે આ દિલ્હીની શાસન વ્યવસ્થા તેની રાજ્ય વ્યવસ્થા છે તેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. હવે આપણે એના વિશે ચર્ચા કરી તો પહેલું આવે છે કેન્દ્રીય શાસન. કેન્દ્રીય શાસનમાં સુલતાન પછી મંત્રીમંડળને મુખ્ય ગણવામાં આવે છે અને પ્રધાનમંત્રી વજીર તેનો વહીવટતંત્રનો વડો હતો જે મુખ્યમંત્રીઓને કામ કાર્યમાં મદદ કરતો. તેમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા અલગ અલગ પ્રકારના વિભાગોમાં વહેંચવામાં આવતું. અત્યારની આધુનિક પદ્ધતિ મુજબનું આ શાસન વ્યવસ્થા જોવા મળે છે. અત્યારે પણ અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ મંત્રીનો વિભાગ તેમ અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવતું તેવી જ રીતે અહીં પણ કેન્દ્રીય શાસન વ્યવસ્થાને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરતું જોવા મળે છે. હવે જોઈએ પ્રાંતીય શાસન. પ્રાંતીય શાસનમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું અને તેને ઇક્તા કહેવામાં આવતું. આ ઇક્તાનો વડો એટલે કે ઇક્તેદાર અને તેનું કાર્ય તો કે જમીન મહેસૂલ એકત્ર કરવાનું, સુલતાનને લશ્કરીમાં મદદ કરવાનું. હવે જમીનદારો હોય તેમની પાસેથી કર વસૂલ કરવાનું તેમજ સુલતાને જ્યારે લડાઈ કરવા જવાની હોય ત્યારે તેને લશ્કરી યુદ્ધમાં મદદ કરવાનું, તેનું આયોજન કરવાનું આ વગેરે જેવા કાર્યો ઇક્તેદાર તરીકે જે વ્યક્તિને નિમ્ય હોય તેના દ્વારા તમામ પ્રકારના કાર્યો કરવામાં આવતા. હવે જોઈએ સ્થાનિક શાસન. સ્થાનિક શાસનમાં કઈ રીતના વ્યવસ્થા હતી તો કે તેને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યા હતા. તેને સિક્કા અને પરગણા કહેવામાં આવતું.
હવે આ અલગ અલગ જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યા, તેમાં ગામને પણ વહેંચવામાં આવ્યું અને ગામનો વડો એટલે કે મુખી, આ મુખી તમામ પ્રકારના ગામના કાર્યો નિર્ણયો લેવાના હોય તો તે મુખી દ્વારા જ કરવામાં આવતું. હવે જોઈએ દિલ્હીના તેમના બાંધેલા કિલ્લાઓ અને તેના વગેરે જેવા બાંધકામો. તેમના સમયમાં અનેક પ્રકારના કિલ્લાઓ અને બાંધકામો કરવામાં આવ્યા હતા. તેના વિશે જોઈએ તો તેમાં આવે છે કુતબુદ્દીન ઐબક. કુતબુદ્દીન ઐબકે તેમના સમયમાં કુલ ઉવત ઇસ્લામ મસ્જિદ જે દિલ્હીમાં આવેલી છે, ત્યારબાદ મહત્વનું બાંધકામ એટલે કે કુતુબ મિનારની રચના કરવામાં આવી હતી. આવા બે પ્રકારના બાંધકામો કર્યા હતા. તેમાં કુતુબ મિનારનું જ્યારે બાંધકામ થતું હતું ત્યારે તેના સમયમાં જ્યારે એક માળેની રચના થાય છે તે સમયે તેનું અવસાન થાય છે અને તેના અવસાનને લીધે કુતુબ મિનારનું બાંધકામ આગળ વધતું નથી, પરંતુ ઇલ્તુતમિશે તે કુતુબ મિનારનું બાંધકામને પૂર્ણ કરાવે છે અને તેનો જીર્ણોદ્ધાર ફિરોઝ શાહ અને સિકંદર લોદી દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ તેણે એક મહત્વનું બાંધકામ એટલે કે ઢાઈ દિનકા ઝોપડા જે અજમેરમાં આવેલી છે તેનું પણ બાંધકામ કુતબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવ્યું હતું. હવે જોઈએ ઇલ્તુતમિશ. તો ઇલ્તુતમિશે તેની સત્તાના શાસનકાળ દરમિયાન તેમણે કયા કયા બાંધકામો કર્યા હતા, તેમાં તેણે હોજે સમી, સમી ઈદગાહ અને જુમા મસ્જિદની રચના કરી હતી. ત્યાર પછી આવે છે અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજા, સિરી કિલ્લો, સિરી નગર અને હોજ એ ખાસ જેવા બાંધકામો કર્યા હતા. અને અલાઉદ્દીન ખલજી પછી તુઘલક વંશમાં તો કે તુઘલક શાસનોને કેવા કેવા બાંધકામ કર્યા હતા, તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ જેવા અનેક પ્રકારના નગરો તુઘલક વંશમાં બનાવ્યા અને તેઓ નગરોની રચના કરી હતી. ત્યાર પછી આવે છે સૈયદ અને લોદી વંશ. તો સૈયદ અને લોદી વંશના શાસકોએ બાંધકામમાં બુંદેલખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ, સિહાબુદ્દીનનો મકબરો વગેરે જેવા બાંધકામો કર્યા હતા. અને હવે આપણે જોઈશું વિજયનગરનું સામ્રાજ્ય. જ્યારે દિલ્હીની ગાદી ઉપર તુઘલક વંશનું શાસન હતું ત્યારે નબળા શાસકો આવ્યા અને આ નબળા શાસકોને લીધે ઘણા બધા રાજાઓએ પોતાનું રાજ્ય જમાવવાનો પ્રયત્ન કર્યો. તેમાં વિજયનગર, બહુમનનગર અને મેવાડા, માળવા, મરાઠા વગેરે જેવા રાજ્યો આવે છે. તેમાં આપણે વિજયનગરનું સામ્રાજ્ય અને બહુમનીનું રાજ્ય વિશે જોઈએ. તો વિજયનગરની સ્થાપના હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે આ વિજયનગરની સ્થાપના કરે છે. વિજયનગરના નામ પહેલાં તો તેમના ગુરુ હતા તેમનું વિદ્યારણ્ય નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું, પરંતુ સમય જતાં તે વિજયનગર તરીકે ઓળખાય છે. તેમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ વગેરે જેવા વંશો વિજયનગરમાં થઈ ગયા. તેમાં હરિરાય અને બુકારાય છે તે સંગમ વંશના રાજાઓ હતા. હવે આપણે જોઈએ તુલુ વંશ વિશે. તો તુલુ વંશનો શ્રેષ્ઠ શાસક, સૌથી શક્તિશાળી રાજા એટલે કે કૃષ્ણદેવ રાય. અને કૃષ્ણદેવ રાયને માત્ર તુલુ વંશનો શક્તિશાળી શાસક નહીં પરંતુ સમગ્ર ભારતનો સર્વશ્રેષ્ઠ શાસક તરીકેનું બિરુદ પણ મળ્યું છે. અને તેમણે મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિમાં જ વિતાવ્યું છે.
તેમણે ઘણા બધા પ્રજાવત્સલ કાર્યો પણ કર્યા છે, જેવા કે તળાવો, નહેરો, આરોગ્ય વેરાને નાબૂદ કર્યો, નાગલપુર નગરની રચના કરી હતી અને તે સાહિત્યનો અને વિદ્વાન પણ હતો, તેથી તેમણે સંસ્કૃત અને તેલુગુ ગ્રંથોની રચના પણ કરી હતી. તે સાહિત્ય કલાના ઉત્તેજનાને કારણે તેમને એક બિરુદ આપવામાં આવે છે, આંધ્રનો ભોજ. તેથી તે આંધ્રનો ભોજ તરીકે પણ ઓળખાય છે. પછી 23 જાન્યુઆરી 1565 તાલીકોટાનું યુદ્ધ થાય છે, જેના કારણે વિજયનગરના સામ્રાજ્યનો અંત આવે છે. અને હવે જોઈએ આપણે બહમનીનું રાજ્ય. આ રાજ્યની સ્થાપના કરનાર જફરખાન હતો અને જફરખાને તેમની રાજધાની ગુલમર્ગને બનાવે છે. અને જફરખાને તેના સમયમાં ઘણા બધા કાર્યો પણ કર્યા હતા, જેવા કે પ્રજાવત્સલો કાર્યો કર્યા હતા. તેમાં ઘણા બધા કિલ્લાઓ, બાંધકામો બંધાવ્યા અને તેમણે પ્રજાને રક્ષણ માટે યુદ્ધભૂમિમાં ઘણી વખત લડાઈ પણ કરી હતી. અને આ સમયમાં બહમનીના રાજ્યમાં ઘણા બધા મહત્ત્વના શાસકો પણ આવે છે, જેમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું રચના તે બંને રાજાઓ આવે છે. એમાં અહમદ શાહ બીજાએ ગુલમર્ગને સ્થળાંતર કરી અને તે રાજધાની બિડરને બનાવે છે. મોહમ્મદ શાહ ત્રીજાએ સક્ષમ વહીવટતંત્રની રચના કરી હતી. આ બંને રાજ્યો વિશે આપણે ટૂંકમાં માહિતી જોઈએ. હવે આપણે જોશું કે દિલ્હી સલ્તનતનો અંત. આ દિલ્હી સલ્તનતની શરૂઆત એટલે કે ઈસવીસન 1206 કુતબુદ્દીન ઐબકે કરી અને તેમાં ઘણા બધા વંશો પણ આવ્યા. અને આ વંશોની સાથે સાથે હવે આ વંશો તેમના બાંધકામો જોયા અને તેના અનેક પ્રકારના બીજા રાજ્યો પણ જોયા. હવે દિલ્હી સત્તાનો અંતનો સમય આવ્યો ત્યારે કઈ રીતના અંત આવે છે, તો કે પાણીપતનું યુદ્ધ ઈસવીસન 1526 બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થાય છે. એમાં ઇબ્રાહિમ લોદી બાબરની સામે હારી જાય છે અને ઇબ્રાહિમ લોદી હારતા બાબર એટલે કે મુઘલ સામ્રાજ્યની શરૂઆત કરે છે અને આમ દિલ્હી સલ્તનતનો અંત આવે છે. અહીં આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.